રહેતી વિધવા મહિલાનું કાચું મકાન તૂટી પડતા રોડ પર આવી ગયા. ગરમીહોણી બનેલી વિધવા મહિલાને મદદરૂપ થવા સૌ આગળ આવે એવી અપીલ. ધરમપુર તાલુકાના મરગમાળ ગામમાં પટેલ ફળિયામાં રહેતા વિધવા મહિલા ગીતાબેન ઈશ્વરભાઈ પટેલ તથા તેમના સાસુમાં વિધવા ઝાંઝુબેન મણિલાલભાઈ પટેલ કે જેમનું કાચું ઘર ગઈકાલે સાંજ 5:30 વાગ્યાના સુમારે ધરાશયી થઈ ગયું હતું. ઘરની એક તરફની દિવાલ તૂટી પડતા તેઓને ભારે નુકસાન થયું હતું, જેની આર્થિક સ્થિતિ પણ એટલી સક્ષમ નથી કે તેઓ નવા ઘર બનાવવા માટે પહોંચી વળે. ત્યારે આજે રેઇનબો વોરિયર્સ ધરમપુરના કોઓર્ડિનેટર શંકરભાઈ, શીતલ છાંયડો લાઇબ્રેરીના સ્થાપક જયંતિભાઈ, દિલીપભાઈ તથા ગામના સરપંચ રજનીકાંત પટેલ અને ડેપ્યુટી સરપંચ રાજેશભાઈએ મુલાકાત લીધી હતી અને આગામી સમયમાં યોગ્ય સહાય કરવા માટે વાતચીત કરવામાં આવી હતી અને આશા રાખીએ છીએ કે આ ગરીબ મહિલાઓને ઘરનું સમારકામ થાય. આજે ગામના લોકોએ હાલમાં રહેવાય એવું તાડપત્રીનું ડેલું તૈયાર કરી આપ્યું હતું. માથે છત વિના બનેલી રહેલ મહિલાને ઘર માટે મદદરૂપ થવા અપીલ કરાઈ હતી. વલસાડમાં વાવાઝોડાની આગાહીને લઈ જિલ્લા તંત્રે વૃક્ષની ડાળીઓ કાપવાની કામગીરી હાથ ધરી. હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડાની આગાહીને કારણે વલસાડ જિલ્લામાં તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે અને પીડબ્લ્યુડી વિભાગની ટીમ હરકતમાં આવી મોટા વૃક્ષની ડાળીઓ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી કરી પવન ફૂંકાય તો ઝાડની ડાળીઓ ધરાશયી થવાની ઘટના ન બને. આ સાથે જરૂરી તકેદારી રાખવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. વલસાડમાં મહિલાઓએ વટ સાવિત્રી પર્વે વડની પૂજા કરી અખંડ સૌભાગ્યવતીને શ્રીજી મહારાજે આશીર્વાદ આપ્યા. હિન્દુ ધર્મ માટે વટ સાવિત્રી પર્વનો બહુ મહત્વનો દિવસ છે. ભારતીય સંસ્કૃતિમાં જે પત્ની એમના પતિદેવ માટે લાંબો આયુષ્ય રહે, તંદુરસ્ત રહે તેમજ પરિવાર સુખથી તેમજ શાંતિ જળવાઈ રહે માટે ઉપવાસ કરે છે. વલસાડમાં મહિલાઓ મંદિરે તેમજ પોતાના ઘર આંગણાની આસપાસમાં જે મંદિર હોય ત્યાં જઈ વટ વૃક્ષની પૂજા કરે છે. પદ્મિનીબેન નિલેશભાઈએ જણાવ્યું હતું કે અખંડ સૌભાગ્યવતી રહેવા માટે આજરોજ પૂનમ તેમજ વટ સાવિત્રી દિવસ છે, માટે અમે ઉપવાસ કરીએ છીએ અને પતિની આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. આ સુધીમાં શ્રીજી મહારાજ લગભગ 1600 સ્ત્રીઓને તેમજ નારીઓના મફતમાં કેરેલા સ્ટોરી સિનેમા બતાવ્યું છે અને આવતીકાલે લગભગ 300 મહિલાઓને 3 વાગ્યાના શોમાં મફત બતાવશે. તેઓ ઠેરઠેરમાં જશે તો તેમને કૂંપન આપવામાં આવશે, ત્યારબાદ તિલક કરી હનુમાન ચાલીસાનો પાઠ ઉચ્ચારવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. શિવનાગેશ્વર ધ્યાન ધરો દાંડી ઈશ્વર કાશી શિવ વિશ્વેશ્વર કાશી. હમારે ભારતીય સંસ્કૃતિ મેં આજ કે દિન નારી અપને પતિ કે લંબે સ્વાસ્થ્ય કે લીએ, પતિ કે આયુષ્ય ઓર પતિ કે સ્વાસ્થ્ય કે લીએ, પરિવાર કી સુખ શાંતિ કે લીએ ઉપવાસ કરતી હૈ, નિર્જલા રખતી હૈ ઓર યહાં આકે વટ વૃક્ષ કી પૂજા કરતી હૈ ઓર પ્રાર્થના કરતી હૈ ભગવાન શિવ સે કે મેરે પતિ કી ઉમર ભી વટ વૃક્ષ જૈસી હો. ઇસ ભારત દેશ કે અંદર નારીઓ કી પૂજા ઇસીલીએ કી જાતી હૈ ક્યોંકિ યહાં નારી અપને મરે હુએ પતિ કો ભી જિંદા કરને કી ક્ષમતા ઓર શક્તિ રખતી હૈ. ये केरला स्टोरी हकीकत पर आधारित पिक्चर 1600 के आसपास बहनों ने बच्चियों ने इसको देखा और इससे प्रेरणा ली और बिना कोई चार्ज लिए बिना इन सभी को हम दिखा रहे हैं और अब कल फिर 3 बजे का जो शो है उसमें 300 बहनों को हम दिखाने वाले हैं जिनको सिस्टोमेटिक ढंग से कूपन दिए गए हैं. वो कूपन वहाँ पर लिए जाएंगे और उनको अंदर भेजा जाएगा. वहाँ हनुमान चालीसा का पाठ भी होता है, सभी बहनों को तिलक किया जाता है माथे पर और उसके बाद सब अंदर जाती हैं राष्ट्र गान के साथ में, राष्ट्र स्लोगन के साथ में, धर्म के सुन के साथ में. सभी बहनें उत्साह के साथ में इस हकीकत पिक्चर को देखती हैं. मारू नाम पद्मिनी छे, पद्मिनी नीलेश भाई तलाटी. आज पूनम છે, આજે વડ સાવિત્રીનું વ્રત છે, એટલા માટે અમે અહીંયા પૂજા કરવા આવ્યા છીએ. આપણા વરના માટે, આ લંબી આયુના માટે પૂજા કરીએ, અપવાસ કરીએ આજે.
वापी राता रामेश्वर महादेव मंदिरे वट सावित्रीनी महिलाओं वडलानी पूजा करी अखंड सौभाग्यवती ने पतिना लांबा आयुष्य माटे पत्नी व्रत करती होय छे। शास्त्रो मुजब यमराज पासेथी पोताना पतिनी प्राण परत लावा माटे सावित्रीए वटदेवनी पूजा करी हती। हिंदू धर्ममां पतिव्रता नारीओ माटे वट सावित्री पूर्णिमानो अनेरो महत्व छे। कोरोना काळ बाद आવેલા व्रतने લઈ મહિલાઓમાં ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। રાતા ખાતે આવેલ રામેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં સેંકડો મહિલાઓ આજે સોળ શણગાર કરીને વડલાની પૂજન કરવા માટે ઉમટી પડી હતી। શાસ્ત્રોક્ત વિધિ કરાવતા મારા જીતુભાઈએ જણાવ્યું હતું કે હિન્દુ ધર્મમાં પતિની લાંબી આવરદાની કામના માટે પંડિત મહિલાઓ વડ સાવિત્રી પૂર્ણિમાનું વ્રત કરતી હોય છે અને તેનું ફળ મળે। વડના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવતાનો નિવાસ કરે છે, ત્યારે આજના દિવસે મહિલાઓએ ત્રણેય આરાધ્ય દેવની પૂજન અર્ચન કરી હતી અને પોતાના અખંડ સૌભાગ્યવતી રહે તે માટે મંગળ કામના કરી હતી। અમારું નામ જીતુભાઈ ગંધર્વ। હવે આ જે વ્રત છે તે વ્રતનું નામ છે પહેલાં વટ સાવિત્રી નામનું વ્રત છે। આ અનાદિકાળથી ચાલતું આવેલું છે। સાવિત્રી નામની એક સ્ત્રી હતી, સતી હતી। તેણે તેના પતિનું આયુષ્ય ઓછું હતું તે વધારવા માટે યમરાજાનું વ્રત કર્યું, સાવિત્રીનું વ્રત કર્યું। તેનું નામ સાવિત્રી હતું પણ તેણે વ્રત કીધું। યમરાજા પાસે બી પોતાના પતિનું આયુષ્ય તેને 100 વર્ષનું કરાવ્યું, ભગવાનભાઈ બી કરાવ્યું। યમપુરીમાં જઈને પણ કહીને પોતાના પતિને લાવી અને તેને જીવ્યું। તે દિવસથી લોકો કહેવા માંડ્યા કે ભાઈ જે જે વટસાવિત્રી વ્રત કરશે તેના પતિનું આયુષ્ય વધશે અને આયુષ્યને લીધે પોતાનું સૌભાગ્ય અખંડ રહેશે અને પોતાના પત્નીને વૈધવ્ય દોષ લાગે નહીં, એટલા માટે અવિધવા દોષ દૂર થાય એટલા માટે આની પૂજા વડની અંદર ત્રણ દેવોની કરવામાં આવે છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ। એ રીતે પૂજા દર વર્ષે કરે છે અને આયુષ્ય પોતાનું સૌભાગ્ય માટે કરે છે। આ વખતે મને ગામોથી કોરોના જ્યારે સમાપ્ત થયો અથવા તો હું જોરું તો થયું તે પછીથી ખરેખર વધ્યું છે અને જોઈએ તો આ લગભગ 10 બેચની અંદર 10 બેચ જેવા કામ થાય છે। એમાં એક બેચની અંદર જુઓ તમે કંઈ કેટલા બધા લગભગ હશે, 50-60 કે 70 જણા હશે એક બેચની અંદર, ખરા ને? કેટલા બધા હશે તેવા 8-10 બેચ થાય અને સીટેટથી દૂર દૂર ગામથી અંબાજ, કુપલી, કરાયા, કરવડ, કુચરવા, રાતા, સીડી અને છરવાડાથી નાની કુંભડથી બી ઘણા લોકો અહીંયા આવે છે। ગીર સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2500 કિલો કેરીઓ આંગણવાડીઓના 10,000 બાળકોને વિતરણ કરાઈ। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન સાથે બાળકોમાં કુપોષણ દૂર કરવા અભિયાન ચલાવે છે સોમનાથ ટ્રસ્ટ। ગીર સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોરાથમાં ઉપયોગમાં લેવાયેલ 2500 કિલો કેસર કેરી વેળાવળ તાલુકાની 324 આંગણવાડીઓમાં પહોંચાડવામાં આવી હતી, જ્યારે આંગણવાડીઓમાં નાના ભૂલકા ઉત્સાહ સાથે મીઠી મધુર કેસર કેરીની ચીર પોતાના મુખમાં મૂકી પર હાસ્ય સાથે કેરીનો આસ્વાદ માણી રહ્યા હતા। સોમનાથ મહાદેવને શ્રીનાથ ટ્રસ્ટ દ્વારા 2500 કિલોથી વધુ કેસર કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો। ટ્રસ્ટ દ્વારા આમ્ર મનોરથની કેરીઓ આંગણવાડીના ભૂલકાઓને પોષણક્ષમ આહાર અને મહાદેવના આશીર્વાદ સ્વરૂપે મળે તેવા શુભાશયથી આ કેરીઓનું વિતરણ ICDSના માધ્યમ આંગણવાડીઓમાં કર્યું હતું। ICDS એટલે કે જિલ્લાના સંકલિત બાળ વિકાસ સેવાઓ વિભાગ સાથે સંકલન કરીને વેળાવળ ઘટકની 324 આંગણવાડીના 10,000થી વધુ બાળકોને સોમનાથ મહાદેવના પ્રસાદ સ્વરૂપે કેસર કેરી પહોંચાડવામાં આવી હતી। સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ICDS શાખાના અધિકારીઓની દ્વારા રૂબરૂ આંગણવાડીઓમાં જઈને કેરીનો પ્રસાદ ભૂલકાઓને આપવામાં આવ્યો હતો। ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ। સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી ઘટક 1 અને 2 વેરાવળના જેના બાળકો છે 10,000 ઉપર અને 326 આંગણવાડી છે તે તમામ બાળકોને મંદિર તરફથી કેરી મનોરથ કર્યો, તેની કેરી વિતરણ કરવામાં આવ્યું છે, જેના કારણે આપણા બાળકોનું ન્યુટ્રિશન લેવલ ખૂબ સારું વધે છે। આ રીતે મંદિર તરફથી વારંવાર બાળકોને ન્યુટ્રિશન મળે તેવા પ્રયત્નો થાય છે, તે બદલ ICDS વિભાગ વતી મંદિર ટ્રસ્ટનો હું ખૂબ આભાર માનું છું। આજના ભીમ 11મા પવિત્ર દિવસે ભગવાન સોમનાથજીને 2500 કિલો કેરીનો મનોરથ કરવામાં આવ્યો છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગત વર્ષે પણ આ રીતે મનોરથ કરી અને આ કેરીનું વિતરણ બાળકોને વિતરણ કરવામાં આવ્યું છે, એમ આ વર્ષે પણ વેરાવળ તાલુકાની 324 જુદી જુદી શહેર અને ગામડાની આંગણવાડીઓમાં લગભગ 10,000થી વધારે બાળકોને આ મનોરથની કેરી પ્રસાદ તરીકે ટ્રસ્ટ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીની ઓફિસ
ના સંકલનથી આનું વિતરણ કરવામાં આવશે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.